એમ છો મારા વાલા વિદ્યાર્થીઓ એવું ચાલી રહ્યું છે ભણવાનું આશા રાખું છું ખૂબ સરસ ભણવાનું ચાલતું હશે અને મારા વિડીયો તમને મદદરૂપ પણ થતા હશે બરાબર પ્રશ્ન નંબર એકવીસ અને જોઈને ખબર પડી રહી છે કે સર આ તો સાતમું ચેપ્ટર છે યામ ભૂમિથી બરાબર સૂત્રો તમને યાદ હશે એવી અપેક્ષા રાખું છું સૂત્રો યાદ નથી તો બેટા

તો જો હવે સાતમા ચેપ્ટરના દાખલાઓ આપણે વન બાય વન શરૂ કરીએ બિંદુ વીસ એકવીસનું ઉગમ બિંદુથી અંતર કોઈ પણ બિંદુનું જો ઉગમ બિંદુથી અંતર કીધું હોય તો એના માટેનું આ સિમ્પલ સૂત્ર તમારે યાદ રાખવાનું બરાબર હવે જો આ સૂત્ર પ્રમાણે હું જાઉં તો આમાં એક્સની અને વાયની કિંમત શું સિમ્પલ આ એક્સની કિંમત ને આ વાયની કિંમત અહીંયા હું એક્સની જગ્યાએ કેટલા છે વીસ અને વાયની જગ્યાએ એકવીસ મૂકી દઉં બરાબર હવે 20 નો સ્ક્વેર આપણે બધા જાણીએ છીએ ચારસો થાય સ્કવેર ચારસો એકતાલીસ થાય તો ચારસો વત્તા ચારસો એકતાલીસ આઠસો એકતાલીસ થશે આઠસો એકતાલીસ કોનો વર્ગ છે ઓગણત્રીસ નો ચાલો ચેક કરી લઈએ તમારે જો કે કેલ્સી નથી વાપરવાનું પણ હું તમને ફટાફટ આન્સર બતાવવા માટે કેલ્સી બતાવી રહ્યો છું બરાબર તો ઓગણત્રીસ ગુણ્યા ઓગણત્રીસ તમે કરશો ઓગણત્રીસ ગુણ્યા ઓગણત્રીસ કરશો તો આઠસો એકતાલીસ આવશે ઓકે તો સો ટકા આઠસો એકતાલીસનું વર્ગમૂળ થશે ઓગણત્રીસ તો કોઈ પણ સોરી બિંદુ વીસ એકવીસનું ઉગમ બિંદુથી અંતર ઓગણત્રીસ એકમ છે અહીંયા એકમ ખાસ લખો બેટા બરાબર પછી એ કંઈ પણ હોઈ શકે એકમ સોરી પછી એ કંઈ પણ હોઈ શકે બરાબર મીટર હોઈ શકે સેન્ટીમીટર હોઈ શકે કંઈ પણ હોય ક્લિયર થઈ ગયું તો આ આ રીતે તમારે દાખલો ગણવાનો હતો ઓકે હવે તમને બે બિંદુ આપ્યા છે બિંદુ એ અને બિંદુ બી નું એક્સ દ્વારા કયા ગુણોત્તરમાં વિભાજન થાય એટલે એનો મતલબ એ થયો કે સૌથી પહેલા તો આપણે ગુણોત્તર શોધવાનો છે ગુણોત્તર એટલે બરાબર છે બેટા ચલો એ પહેલાં સમજાવું ગુણોત્તર એટલે શું બરાબર એ પહેલાં ક્લિયર હોવું જોઈએ આપણાને નાનો નાના કન્સેપ્ટ છે જે તમને ક્લિયર હોય ને તો જ મજા આવે દાખલો ગણવાની ને સમજવા માની લો કે આ એક રેખા ખંડ છે બરાબર આ એક રેખા ખંડ છે એમાં અહીંયા બિંદુ એ આવ્યું છે અને અહીંયા એક બિંદુ બી આવ્યું છે બરાબર હવે આ બંને વચ્ચેનું જો અંતર શોધવું હોય તો આપણે અંતરસૂત્રનો ઉપયોગ કરીશું બરાબર આપણે અંતર સૂત્રનો ઉપયોગ કરીશું પણ અહીંયા માની લો કે આ બંનેની વચ્ચે અહીંયા ક્યાં કોઈ બિંદુ છે પી બરાબર હવે આ પી બિંદુ એ ને અમુક ભાગમાં વહેંચે છે બરાબર જે સરખા નથી તમે જોઈ શકો છો એ થી પી નું અંતર અને પી થી બી નું અંતર તમને સરખું નથી લાગી રહ્યું તો એ એક ગુણોત્તરમાં વહેંચે છે અને એ ગુણોત્તરને કહેવાય એમ વન અને એમ ટુ તમે એને એમ અને એન પણ કહી શકો

બરાબર તમને માત્ર સૂત્ર આવડતું હોવું જોઈએ એટલે તો મેં પહેલા કહ્યું કે જો સૂત્ર તમને આવડતું હશે બેટા તો દાખલો ગણવો તમારા માટે સિમ્પલ થઈ જશે તો જો આ સૂત્ર છે બરાબર હવે આ સૂત્ર પ્રમાણે આ સૂત્ર પ્રમાણે આ જે કિંમત છે આને આપણે કહીશું એક્સ વન આને કહીશું વાય વન આને કહીશું એક્સ ટુ અને આને કહીશું વાય ટુ ચલો પછી બીજી એક બહુ મહત્વની વસ્તુ એક્શક્સ દ્વારા કયા ગુણોત્તરમાં વિભાજન થશે એટલે એક્શક્સ દ્વારા કયા ગુણોત્તરમાં વિભાજન થશે એટલે ચલો એને પણ હું સમજાવી દઉં પ્રોપર સમજીને દાખલો ગણોને એટલે આપણું શું કહેવાય કે આખી દાખલાની પદ્ધતિ જ બદલાઈ જાય તમને દાખલામાં એકદમ ડિટેલમાં જ્યારે ખબર પડે ને બરાબર તો જ તમે એને પ્રોપર રીતે સોલ્વ કરી શકો ને એ દાખલો નહીં પછી કોઈ પણ દાખલો માની લો કે તમે અહીંયા એક રેખાખંડ દોર્યો બરાબર આ તમે એક રેખાખંડ દોર્યો હવે બેટા તમે જુઓ તમે જુઓ કે અહીંયા આ જે રેખાખંડ છે એ બિંદુ એક્સ ને અહીંયા ક્યાંક છેદે છે સોરી એક્સ અક્ષને અહીંયા ક્યાંક છેદે છે અને એ બિંદુ જે છે એ તમે જુઓ તો તમને ખબર પડે કે એ બિંદુ છે પાંચ જીરો તો આ બિંદુ પાંચ જીરો જે છે આ વસ્તુ ખબર પડવી જોઈએ રાઈટ તો તમે સમજો કે એક શખ્સ પર જો કોઈ બિંદુ હશે બરાબર તો એ હંમેશા કયા સ્વરૂપનું હશે તો જો મેં અહીંયા લખ્યું છે આ મેં મારી પીડીએફમાં પણ મૂક્યું છે કે એક્સક્ષ પરનું બિંદુ હંમેશા આ સ્વરૂપનું હોય ઇવન તમે અહીંયા પણ જુઓ પાંચ જીરો મેં લખ્યા છે બરાબર છે તો એનો એક્સ યામ એક્સ હોય ને વાય આમ ઓલવેઝ ઝીરો હોય ઓકે તો આ તમારે યાદ રાખવાનું છે બરાબર સમજ્યા કે નહીં સમજ્યા સમજ્યા સર સો ટકા સમજ્યા ઓકે માની લઈએ કે તમે સરસ રીતે સમજી ગયા બરાબર આપણે આને હટાવી દઈએ બધાને અમે પહેલા દાખલામાં તમને સમજાવ્યું એટલે બીજા દાખલાઓ મારે તમને સમજાવવું ના પડે તો આપણું એક્સક્ષ પરનું બિંદુ માની લો કે છે એક્સ જીરો આ છે એક્સ ઝીરો બરાબર અને એ રેખાખંડ ખંડ ને એમ વન જેમ એમ ગુણોત્તરમાં વિભાજન કરે છે તો અહીંયા ઉતરા લઈશું આપણે ઓકે ચલો હવે એમ વનનું મૂલ્ય આપણે જાણતા નથી પણ એક્સ નું મૂલ્ય આપણને ખબર છે કયું છે બે છે એમ નું મૂલ્ય નથી ખબર પણ એક્સ વનનું મૂલ્ય આપણને ખબર છે પાંચ છે ઓકે તેદમાં એમ વન પ્લસ એવી રીતે વાયની ગણતરી કરી આ સૂત્રમાં કિંમત મૂકી બરાબર આ બિંદુ હું કેવી રીતે લાવ્યું એ મેં તમને સમજાવ્યું આ સૂત્ર જે તમારે યાદ રાખવાનું છે વિભાજન સૂત્ર કહેવાય બેટા આને બરાબર હવે તમે જ્યારે આની ગણતરી કરશો આ પહેલી ગણતરી કરશો તો એનાથી તમને યામ મળશે આ બિંદુનો યામ મળશે અને તમે જ્યારે આની ગણતરી કરશો તો એનાથી તમને ફાય યામ મળશે આ ખબર પડી કે ના ખબર પડી તો શું હું આના ઉપરથી આવું લખી શકું કે ભાઈ એક્સ બરાબર હવે હું આને ગુણી દઉં તો બોલો ટુ એમ વન પ્લસ ફાઈવ એમ ટુ ભાગ્યા એમ વન પ્લસ એમ ટુ હા થાય સો ટકા થાય અને આ બાજુ એક બીજી ગણતરી આપણે કરીએ કે આ જે ગણતરી છે એ મને આ વાયામ આપશે જે 0 છે એટલે 0 બરાબર બોલો આની ગણતરી કરી લઈએ તો -8m1 + 6m2 / m1 + m2 બોલો આટલું ખબર પડી કે ના ખબર પડી બન આવશે m1 + m ક્લિયર અહી સુધી યસ સર હવે તમે વિચારો કે તમે આની ગણતરી કરશો કે આની ગણતરી કરશો બરાબર સર આપણે બંનેની ગણતરી કરી શકીએ સો ટકા સાચા આપણે બંનેની ગણતરી કરી શકીએ પણ બેટા આપણે કંઈક શોધવું હોય તો બરાબર ડી આ બાજુ તમારી પાસે કોઈ મૂલ્ય હોવું જોઈએ મૂલ્ય હશે તો તમને આ એમ વન ને એમ નું કિંમત મળશે અહીંયા તમે જુઓ તમારે અહીંયા એમ વન અને એમ ટુ શોધવાનો છે ને સાથે સાથે એક્સ પણ આપણાને ખ્યાલ નથી આની ગણતરી કરવા કરતા આપણે આની ગણતરી કરીશું તો આપણાને જવાબ જલ્દી મળશે જોવો તમે કેવી રીતે તો બોલો આખું ભાગાકારમાં એમ વન પ્લસ એમ ટુ છે આમ જશે તો ગુણાકારમાં અને કોઈપણ પદ જીરો સાથે ગુણાય તો ઝીરો થઈ જશે યસ બોલો આને આવી રીતે લખાય ઝીરો બરાબર માઇનસ આઠ એમ વન પ્લસ છ એમ ટુ હશે ઓકે હવે હું આ માઇનસ આઠ એમ વાળું પદ બરાબરની આ બાજુ લઈ દઉં તો તમને ખબર છે એ શું થઈ જશે પ્લસ થઈ જશે બરાબર એ પ્લસ થઈ જશે ઓકે હવે એક કામ કરીએ આપણે જો આવો ગુણોત્તર ગુણાકારમાં છે એને આમ લઈ દો એટલે એ ભાગાકારમાં જશે અને આઠ અહીંયા જે ગુણાકારમાં છે એને પેલી બાજુ લઈ દો તે ભાગાકારમાં જશે તો બોલો મને કંઈક આવું મળશે એમ વન ભાગ્યા એમ ટુ બરાબર છ ભાગ્યા આઠ મળશે ભાગ ચાલે છે તમે જો ત્રણ આ રીતે તમારે આ દાખલો ગણવાનો છે બેટા આ રીતે આ દાખલો ગણવાનો છે ત્રણ જેમ ચાર ઓકે તો તમને ગુણોત્તર શોધવાનો કહો હતો તો મેં આ ગુણોત્તર શોધી દીધો હવે માની લો કે તમને એવું કહે કે એક શખ્સ પરનું બિંદુ પણ શોધો કદાચ એવું કહેવામાં આવે દાખલામાં તો સિમ્પલ છે આ જે કિંમત તમને મળી એમ વન આપો એમ ટુની એ તમે અહીંયા મૂકી દો એમ વનની જગ્યાએ ત્રણ મૂકી દો અને એમ ટુની જગ્યાએ ચાર મૂકી દો તો તમને એક્સામ પણ મળી જશે તો એ રીતે આ બિંદુ પણ મળશે પણ એ નથી કીધું એટલે હું અહીંયા ગણતો નથી કે મારે બીજા ઘણા બધા દાખલા ચેપ્ટરમાંથી શીખવાડવાના છે બહુ જ બધા દાખલાઓમાં વિદ્યાર્થીઓને પ્રોબ્લેમ છે એટલે આ કામ તમે હોમવર્કમાં કરો બરાબર મેં તમને જે કહ્યું હતું એ શોધીને આપી દીધું બરાબર હવે આ જે નાનું કામ છે એ તમે પતાવી પતાવી દેશો ને બહુ હોંશિયાર વિદ્યા છે મારા ચાલો એક રેખાખંડ છે ક્યુઆર એના યામ આપેલા છે ને જોડતા રેખાખંડનું મધ્ય બિંદુ એ છે તો તમારે એમ શોધવાનું છે હવે જો મધ્ય બિંદુના યામનું સૂત્ર આ છે બરાબર હવે તમને મધ્ય બિંદુ તો આપેલું જ છે તો હું અહીંયા આવું લખી શકું મધ્ય બિંદુ એમ અપોન ટુ અને અહીંયા લખીએ પાંચ ઓકે બરાબર સૂત્ર છે એક્સ વન તો બોલો આ આપણો એક્સ વન કહેવાય હમ લખો એક્સ વન માઇનસ છ એક્સ ટુ આ આપણો એક્સ ટુ કહેવાય માઇનસ બે જો મેં માઇનસ છે એટલે કૌશમાં લખ્યું બરાબર છે સૌથી વધારે ગણિતમાં જો વિદ્યાર્થીઓ ભૂલો કરતા હોય ને તે પ્લસ માઇનસ અને એના કારણે એમના માર્ક્સ નથી આપતા બરાબર ચલો આને વાય વન કહીએ વાય વન કેટલા છે સાત છે વત્તા વાય ટુ કેટલા છે ત્રણ છે ભાગ્યા બે ઓકે તો હમણાંની જેમ તમે જ્યારે આની ગણતરી કરશો તો તમને આનો એક્સ એમ મળશે ને તમે જ્યારે આની ગણતરી કરશો તો તમે આનો બેમ મળશે જો આની ગણતરી કરીએ છે તો પાંચ તો મળી જ રહ્યા છે પણ આની ગણતરી કરીને આપણાને કોઈ ફાયદો નહીં થાય આપણે તો એમની કિંમત શોધવાની છે તો હું આ પહેલી ગણતરી કરીશ કેવી રીતે તો બોલો એમ અપોન ટુ બરાબર આ છે માઇનસ છ પ્લસ માઇનસ માઇનસ થઈ જશે માઇનસ બે ભાગ્યા બે બંનેના છેદ સરખા છે તો મેં ઉડાઈ દીધા બરાબર છે તો એમ બરાબર બોલો માઇનસ છ અને માઇનસ બે કેટલા થાય માઇનસ આઠ આ દાખલો પૂરો થઈ ગયો વિચાર કરો તમે કેટલા ઈઝી દાખલા છે પણ આ ઈઝી એટલે છે બેટા કેમ કે તમે સૂત્ર જાણો છો તો સૂત્રમાં તકલીફ હશે આ બધા જે અમુક ચેપ્ટર તમારા સૂત્ર બેઝ છે આંકડા શાસ્ત્ર છે યામ ભૂમિતિ છે સમાંતર શ્રેણી છે બરાબર પછી આ ચોથું ચેપ્ટર વિઘાત સમીકરણ છે આ બધા સૂત્ર પર આધારિત છે ચેપ્ટર તો તમને સૂત્ર જો આવડતા હશે પછી હા આપણું ચેપ્ટર કયું છે પુષ્પફળ અને તો આ બધા ચેપ્ટર સૂત્ર સૂત્ર આવડ્યા આવડ્યા તો ચેપ્ટર કરવા પડે બરાબર હવે એમાં જો શિક્ષક પર તમે નાખી દો કે સાહેબ અમને સૂત્રો નથી આવડતા એટલે અમને ગણિત નથી આવડતું તો આ ખોટું છે સૂત્ર તમારે યાદ રાખવા જ પડશે સૂત્રની સમજૂતીઓ મેં કેટલી સરસ રીતે આપેલી છે તમે મારા આના વિડીયો જો તમને સૂત્રની સમજૂતી એમાં મળી જશે બરાબર હવે જો આ કેટલો ઇઝી દાખલો છે બે બિંદુ આપ્યા છે અને એનું મધ્ય બિંદુ શોધવાનું છે તો આ મધ્ય બિંદુ નથી આપ્યું એ શોધવાનું છે તમારે કંઈ જ નથી કરવાનું આ સૂત્રમાં એક્સ વનની જગ્યાએ પાંચ એક્સ ટુની જગ્યાએ સાત એ તો ખબર પડે ને આ પહેલું બિંદુ છે એટલે આને એક્સ વન કહેવાય વાય વન કહેવાય અને એક્સ ટુ કહેવાય વાય ટુ કહેવાય બરાબર છે અપોન બે અને વાય વનની કિંમત છે માઇનસ બે અને વાય ટુની કિંમત છે દસ અપોન બે ચાલો આની ગણતરી કરી લે એટલે મધ્ય બિંદુ મળી જાય તો બોલો પાંચ ને સાત બાર ભાગ્યા બે ને અહીંયા દસમાંથી બે જાય તો આઠ ભાગ્યા બે ઓકે હવે આ બે બે ઉડાઈ ના દેતા રેઢિયારો અહીંયા અલ્પવિરામ છે બિંદુ શોધવાનું છે બિંદુ હંમેશા આ સ્વરૂપમાં હોય જેનું પહેલું પહેલી કિંમત એક્સઆમ હોય અને બીજી કિંમત વાય આમ હોય બરાબર તો બોલો બાર ને બે વડે ભાગીશું તો છ અને આઠ ને બે વડે ભાગીશું તો ચાર આ તમારો આન્સર ત્યારે કેટલા સિમ્પલ દાખલાઓ છે જુઓ તમે બરાબર ચલો જો આ પણ દાખલો કેટલો ઈ ઈઝી છે એક વર્તુળનો વ્યાસ છે એ બી હવે માની લો આ એક વર્તુળ છે એનો વ્યાસ આ એ બી છે આ એ બી છે સમજો આ દાખલામાં મારા મારો સન છે મોટો શ્લોક શ્લોકચંદાણી દસમામાં છે આ વર્ષે એને ભૂલ કરી દીધી શું ભૂલ કરી છે હું તમને બતાવીશ જેથી તમે પણ ના કરો બરાબર જો કે એને શીખવાડ્યો છે બહુ સરસ રીતે શીખવાડ્યો છે પણ ભૂલ થઈ શકે આપણે એક્સેપ્ટ કરવાનું ભૂલ શક્ય છે થઈ શકે માણસથી જ ભૂલ થાય બરાબર પણ તમારું જ્યારે દાખલો કરતા હોય ત્યારે કોન્સન્ટ્રેશન લેવલ જો વધારે સારું હશે બેટા તો તમે ભૂલો ઓછી કરશો બરાબર એટલે પેપર લખતી વખતે તમારું ફૂલ ફોકસ દાખલા ઉપર અને માત્ર ને માત્ર પેપર ઉપર હોવું જોઈએ બીજા કોઈ વિચારો મગજમાં ચાલતા ના હોવા જોઈએ ઓકે તો જો હવે એણે શું ભૂલ કરી હું તમને સમજાવું આ એક વર્તુળ છે એની આ વ્યાસ છે વ્યાસ છે એ દીવા હોય જે વર્તુળના કેન્દ્રમાંથી પસાર થાય છે બરાબર તેનું કેન્દ્ર પી છે તો આ વર્તુળનું કેન્દ્ર પી છે ઓકે આટલું ખબર પડી ગઈ હા હવે તમને કીધું છે એ ના યામ શોધો તો જો પી ના યામ તમને આપ્યા છે તો હું અહીંયા ના યામ લખીશ બે માઇનસ ત્રણ બરાબર બી ના યામ પણ તમને આપ્યા છે તો મેં અહીંયા બી ના યામ લખીશ એક અને ચાર તો બિંદુ એ ના યામ જે આપણાને નથી આપ્યા જે આપણે ધારી લઈએ કે એક્સ અને શું છે વાય છે ઓકે આ શોધવાના છે હવે તમે જ મને કહો કોઈ પણ વ્યાસ જો વર્તુળના કેન્દ્રમાંથી પસાર થાય તો વર્તુળનું કેન્દ્ર એ વ્યાસનું શું બને તમે જુઓ પી એ મધ્ય બિંદુ છે એ નું રાઈટ પી જે છે એ એ નું મધ્ય બિંદુ છે બરાબર તો એણે શું કર્યું મધ્ય શોધી દીધું આ ભૂલ છે બરાબર છે તમે સમજો પી ઓલરેડી મધ્યબિંદુ છે તો મધ્ય યામ તો તમને ખબર જ છે કયા છે મધ્ય યામ છે બે અને માઇનસ ત્રણ બરાબર છે તમને એના યામ નથી ખબર એટલે કે એક્સ વન અને વાય વન નથી ખબર એ શોધવાના છે તો ચલો એક્સ વન નું મૂલ્ય આપણે એક્સ લઈ લઈએ હા બરાબર અને એક્સ ટુ નું મૂલ્ય તો ખબર છે વન છે બરાબર વાય ટુ એક્સ ટુ નું સોરી વાય વનનું મૂલ્ય કેટલું છે વાય છે અને y2 નું મૂલ્ય કેટલું છે 4 બોલો ખબર પડી બસ આટલું ભૂલ કરી એટલે કે આ બંનેના મધ્યબિંદુના યામ શોધી દીધા તો કે આ પોતે મધ્યબિંદુ છે ઓકે તો હવે હું આની ગણતરી કરીશ તો મને x યામ મળશે એટલે કે કે આ મળશે 2 x 1 2 અને બાજુમાં હું જો આની ગણતરી કરીશ તો મને y યામ મળશે એટલે કે -3 y 4 2 अवडे के ना अवडे कितलू सिंपल થઈ ગયું હવે બોલો બે ભાગાકારમાં આમ જ જશે તો ગુણાકારમાં તો 2 * 2 4 = x + 1 + 1 આમ જ જશે તો -1 તો 4 માંથી 1 જાય તો કેટલા વધે 3 તો બોલો આનો x આમ મળી ગયો હા હવે અનુવાય યમ સોધીએ તો બે ભાગાકારમાં આમ જ જશે તો ગુણાકારમાં તો -6 = y + 4 બોલો 4 + છે આમ જ જશે તો માઈનસ તો -6 - 4 = y વાય નું મૂલ્ય મળશે આપણને માઇનસ દસ ખબર પડી માઇનસ છ અને માઇનસ ચાર માઇનસ દસ થાય તો જુઓ આ બિંદુ આ જે એ છે એના યામ થશે ત્રણ અને માઇનસ દસ બીજી એક વસ્તુ તમે ભલે કોઈ બી રીતે ગણતરી કરો પહેલી કિંમત તમારે એક્સની જ મૂકવાની અને બીજી કિંમત વાયની મૂકવાની આ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે યામ ભૂમિથી ઓકે ચલો આગળ વધીએ બિંદુઓ આપ્યા છે આ બે બિંદુઓ છે ને જોડતા રેખાખંડના તો આ બિંદુને આપણે એ ધારી લઈએ ને આ બિંદુને આપણે બી ધારી લઈએ એનાથી એક રેખાખંડ બને છે એનું વાય અક્ષ બરાબર તો જો હમણાં જ મેં તમને એક શખ્સ વાળો દાખલો છું હવે વાયક્ષ કયા ગુણોત્તરમાં વિભાજન કરશે તો ફરીથી આપણે ગુણોત્તર શોધવાનું છે બેટા કેટલું ઈઝી છે બરાબર વાયક્ષ પરનું બિંદુ જે હશે પહેલાં તો એ આ સ્વરૂપમાં હશે બરાબર જોયું બાજુમાં તમારા માટે કેટલું સરસ સુંદર ડેકોરેશન કરીને મૂકેલું છે બરાબર આ ડેકોરેશન તમને બોર્ડના પેપરમાં નહીં મળે એ સમજી લો તમે બધા બરાબર આ ડેકોરેશન તમારે તમારા માઇન્ડમાં બનાવીને જવાનું છે બરાબર તો હું વારંવાર એટલે બાજુમાં મૂકું છું કે જેથી તમને આ યાદ રહી જાય બિંદુના યામ બેટા હોય બિંદુના યામ હોય બરાબર વિભાજન સૂત્ર આ જ છે એના સિવાય બીજું કોઈ નથી તો આ સૂત્રનો આપણે ઉપયોગ કરીશું તો સૌથી પહેલા તો વાયક્ષ એ કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે તો વાયક્સ બિંદુ પરના બિંદુ યામ શું છે તો સર છે ઝીરો વાય તો અહીંયા મેં લખ્યું ઝીરો વાય હવે આ વિભાજન સૂત્રમાં હું કિંમત મૂકું તો ચલો મને એમ વનની કિંમત નથી ખબર તો મેં એમ વનને એમ એમ મૂક્યું એક્સ ટુની કિંમત ચાર છે બરાબર એમ ટુની કિંમત મને નથી ખબર એક્સ વનની કિંમત માઇનસ બે છે અને છેદમાં એમ વન પ્લસ બરાબર ચલો એમ વનની કિંમત એઝ ઇટ ઇઝ હવે વાય ટુની કિંમત કેટલી છે તો વાય ટુની કિંમત સર પાંચ છે બરાબર અને વાય વનની કિંમત સર એક છે બરાબર પહેલે આ મૂકી દેવાનું આ રીતે કિંમત મૂકવાની હવે આ જે ગણતરી છે અલ્પ વિરામ પહેલાની જે ગણતરી છે એ તમને આ આમ આપશે યામ આપશે તો હું આવું લખી શકું જીરો બરાબર જોડે જોડે થોડું સાદું રૂપ પણ આપી દઈએ ચાર એમ વન માઇનસ ટુ એમ ટુ ભાગ્યા એમ વન પ્લસ એમ ટુ બરાબર છે અને આ જે બીજી ગણતરી છે એ તમને વાય યામ આપશે તો વાય બરાબર બરાબર છે ફાઈવ એમ વન પ્લસ એમ ટુ એક ગુણોત્તર મળશે યસ આની ગણતરી કરીશું એમ કે અહીંયા મૂલ્ય છે તો ચલો આ ભાગાકારમાં છે આમ જશે તો ગુણાકારમાં જીરો સાથે કંઈ પણ ગુણાય તો એ પદને જીરો બનાવી દેશે ફોર એમ વન ટુ એમ ટુ થશે

બે કા બે અને બે દુ ચાર તો આપણો જવાબ આવ્યો એક ગુણોત્તર થયો બિંદુઓ એ અને બી થી જે રેખા બનશે એ રેખા ખંડનું વાયક્ષ બરાબર કયા ગુણોત્તરમાં વિભાજન કરશે એક જેમ બે ગુણોત્તરમાં વિભાજન કરશે એટલે ગુણોત્તર આપણાને મળી ગયું હવે તમને કદાચ એવું કહેવામાં આવે કે વાય બિંદુ પણ શોધો તો બસ આ જે કિંમત છે યુટ્યુબના વિડીયોથી પણ હોમવર્ક આપો છો ભાઈ શું કરીએ મારું માનવું છે કે વિદ્યાર્થીઓ જેટલી પ્રેક્ટિસ વધારે કરશે ને એટલો એને વધારે ફાયદો થશે ઓકે એટલે હું તમને વધારે કામ આપું છું એક બિંદુઓ એ બીને જોડતા રેખાખંડનું કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે તે શોધો ફરીથી એવો જ દાખલો આવ્યો બરાબર છે જોયું એકને એક દાખલા હું તમને કેટલા બધા ગણાઈ રહ્યો છું કે જેથી તમને મગજમાં ક્લિયર થઈ જાય તો એક્સક્સ પરનું બિંદુ આપણું કેવું હશે સ્વાભાવિક છે હવે આપણે જાણી ગયા છે આ યાદ રહી ગયું છે આપણાને બરાબર છે અને સૂત્રમાં આપણે કિંમત મૂકીએ તો ચલો એમ ટુ એમ વનની કિંમત નથી મૂકતા એક્સ ટુની કિંમત છે માઇનસ ચાર એમ ની કિંમત નથી મૂકતા કેમ કે નથી ખબર અને એક્સ વન ની કિંમત છે એક ઓકે છેદમાં એમ વન પ્લસ બરાબર ચલો એમ વન એમને એમ વાય ટુ ની કિંમત છે પાંચ અને વાય વન ની કિંમત છે માઇનસ પાંચ ઓકે ભાગ્યા એમ વન પ્લસ ઓકે હવે તમને ખબર છે કે આ આની ગણતરી કરીશું તો આપણાને એક્સ્યામ મળશે આની ગણતરી કરીશું તો આપણાને વાય આમ મળશે તો આપણે અહીંયા વાય આમની જ ગણતરી કરીએ કેમ સર કેમ કે એના પરથી જ આપણને આન્સર મળી શકે તો અહીંયા હું 5m1 એમ વન એમ ટુ મેં શું કર્યું ખબર પડી ને બધાને બરાબર એમ વન પ્લસ એમ ટુ બરાબર સર આની ગણતરી નહીં કરવાની બેટા પૂછી કઈ નથી આપણાને ગુણોત્તર શોધવાનો કીધો છે જે આનાથી મળી જશે આગળના બે દાખલાઓ જોયા પછી તમને ક્લિયર થઈ જવું જોઈએ આ ભાગાકારમાં છે આમ જશે તો ગુણાકારમાં તો એ પણ ઝીરો થઈ જશે 5m1 એમ વન માઇનસ ફાઈવ એમ ટુ બરાબર હવે આ આખું પદ એમ વાળું પદ આમ લઈ લઈએ તો એ માઇનસ થઈ જશે તો માઇનસ ફાઇવ એમ વન ઇઝ ઇક્વલ ટુ માઇનસ ફાઇવ એમ ટુ બરાબર હવે આ એમ ને અહીંયા બોલાવી લઈએ તો એમ વન ભાગ્યા એમ ટુ ને એવી જ રીતે આ માઇનસ ફાઇવને પેલી બાજુ લઈ લઈએ તો માઇનસ ફાઈવ માઇનસ ફાઇવ હવે એ સમજજો અહીંયા માઇનસ માઇનસ પણ ઉડશે ને ફાઇવ ફાઈવ પણ ઊડશે તો આનો જવાબ આવ્યો એક પણ જો તમે અહીંયા એક જવાબ લખીને આવશો તો એ ખોટો ગણાશે બરાબર છે કેમ ખોટો ગણાશે તમે ભાગ ચાલશે તો જવાબ તો એક જ આવશે તમે સાચા જ છો એમાં કોઈ શંકા નથી પણ અહીંયા ગુણોત્તર શોધવાનો કીધો છે બેટા ગુણોત્તરમાં બે પદ હોય તો તમારે ખરેખર જવાબ લખવો જોઈએ એક આપોને કે તમારો સાચો જવાબ થયો એક જેને એનો મતલબ એ થયો કે રેખાખંડ એ નું એક શખ્સ બરાબર છે એક જેમ એક ગુણોત્તરમાં વિભાજન કરે છે બીજી રીતે કહીએ તો આ જે એક શખ્સ પરનું બિંદુ હશે આ એ નું મધ્ય બિંદુ હશે કેમ કે સરખા ગુણોત્તરમાં એને વહેંચે છે અને મધ્ય બિંદુ હંમેશા રેખાખંડને સરખા ગુણોત્તરમાં વહેંચે આટલું બધું તમારે બોર્ડમાં નથી લખવાનું આ તો હું તમને એક્સ્ટ્રા સમજાઈ રહ્યો છું પણ તમારો ખરેખર જવાબ કહેવાય એક જેમ એક ઓકે ચલો આગળ વધીએ વાય જો હવે આ ફરીથી આવ્યું હવે હું નથી શીખવાડતો આ દાખલો તમારે હોમવર્કમાં ગણવાનો છે આ દાખલો તમારે હોમવર્કમાં ગણવાનો છે ગણો બેટા પ્રેક્ટિસ પ્રેક્ટિસ કરો બરાબર છે તમને બહુ બહુ આગળ લઈ જશે ઇમ્પોર્ટન્ટ દાખલો ખાસ ચાર બિંદુઓ છે એક સમાંતર બાજુ ચતુષ્કોણના ક્રમિક શિરો બિંદુ છે જૂના કોર્સમાં આ શબ્દો નહોતા આવતા ત્યારે આ દાખલો બહુ અઘરો થઈ જતો હતો વિદ્યાર્થીઓ માટે ને ઈવન ટીચર માટે પણ બરાબર પણ અત્યારે તો તમને આ આપેલું છે બરાબર છે કે ભાઈ ક્રમિક શિરો બિંદુઓ એટલે સર ક્રમિક શિરો બિંદુ એટલે સમજાવો કે આ એક સમાંતર બાજુ ચતુષ્કોણ છે સમાંતર બાજુ ચતુષ્કોણમાં તમને ખબર હોવી જોઈએ કે એની સામસામેની બાજુઓ સમાન અને સમાંતર હોય છે સામસામેના ખૂણા સરખા હોય છે અને એના વિકર્ણો એકબીજાને દુભાગે છે વેચવાડ વસ્તુ તમને સમાંતર બાજુ ચતુષ્કોણ વિશે યાદ હોવી જોઈએ હવે જો એના શિરો બિંદુઓ લખું તો માની લો કે આ એ છે આ બી છે આ સી છે ને આ ડી છે અમે એના શીરો બિંદુઓ લખી દીધા તો આ જે બિંદુઓ છે આ ક્રમમાં છે એટલે આ પહેલું જ એ છે તો હું અહીંયા એની જગ્યાએ લખું એક બે બરાબર છે આ બીજું બી છે એટલે અહીંયા લખું ચાર વાયજ સી છે એટલે લખું એક્સ છ અને આ ડી છે આ શબ્દો નું આ મહત્વ છે બરાબર છે તો આ રીતે આ ક્રમિક શીરો બિંદુઓ છે તો તમે એક્સ વાય શોધો અહીંયા આપણે નિયમ કયો વાપરીએ ને એ તો કહી દીધું મેં સૂત્ર મૂકીશું તો તમે થોડોક તો અંદાજ આવ્યો હશે પણ એ નિયમ કયો વાપરીશું તો સમાંતર બાજુ ચતુષ્કોણના જે બેઝિક ગુણધર્મો છે મેં તમને હમણાં જ કહ્યા કે ભાઈ સામ સામેની બાજુઓ સમાન અને સમાંતર હોય છે બંને જોડ સમાન અને સમાંતર હોય છે સામસામેના ખૂણા સમાન હોય છે અને એમના વિકર્ણો એટલે કે એસી અને બીડી એકબીજાને દુભાગે છે દુભાગ્યનો મતલબ શું થયો માની લો કે એ એમ બિંદુમાં દુભાગે છે દુભાગ્યનો મતલબ એવો થયો બેટા કે આ જે બિંદુ છે એસી ને બે ભાગમાં વેચે છે એટલે આ જેટલું હશે એટલું જ આ હશે બરાબર છે અને બીડીને પણ બે સરખા ભાગમાં વેચે છે આ જેટલું હશે એટલું જ આ હશે આનું સિમ્પલ મતલબ એ થયો કે એસીનું જે મધ્ય બિંદુ એમ હશે એ જ મધ્ય બિંદુ બીડીનું પણ હશે તો એસીનું મધ્ય બિંદુ જેટલું હશે સમાંતર બાજુ ચતુષ્કોણમાં એસીનું મધ્ય બિંદુ બરાબર મધ્ય બિંદુ આ બંને સરખા થાય બરાબર તમારે ખાલી ઉપર લખવાનું સમાંતર બાજુ ચતુષ્કોણમાં બીડીનું મધ્ય બિંદુ ચલો હવે મારે એસીનું મધ્ય બિંદુ મધ્ય બિંદુ શોધવાના સૂત્રો તો મને ખબર છે એસીનું મધ્ય બિંદુ હવે એસી નું મધ્ય બિંદુ તો બોલો વન પ્લસ એક્સ ભાગ્યા બે યસ વન પ્લસ એક્સ ભાગ્યા બે બરાબર અને બે પ્લસ છ ભાગ્યા બે હશે કેટલું સિમ્પલ છે બરાબર હવે જરા સમજો કે આ જે પહેલી ગણતરી કરીશું આપણે બરાબર આ બંને સરખા છે આ બંને બિંદુઓ સરખા છે તો આ પહેલી ગણતરી બરાબર પહેલી ગણતરી એટલે કે બીજી બાજુ આજે ગણતરી એટલે કે બે વત્તા છ ભાગ્યા બે બરાબર વાય વત્તા પાંચ ભાગ્યા બે ટપો પડ્યો બરાબર છે આટલું પહેલા ખબર પડવી જોઈએ બહુ ઇમ્પોર્ટન્ટ દાખલો છે આ ખાસ આવડવો જોઈએ બેટા પરીક્ષામાં પૂછાવાના પૂરા ચાન્સીસ છે કેમકે કે યામ ભૂમિતિનો મતલબ છે કે યામ અને ભૂમિતિનું સમન્વય આમાં તમને ભૂમિતિ વિશે પણ માહિતી પૂછી લીધી અને યામ વિશેની પણ માહિતી પૂછી લીધી બરાબર આ બહુ સરસ દાખલો છે તો આ બે બે જો અહીંયા કટ કરી દીધા મેં બરાબર છે તો મને મળ્યું એક વત્તા એક્સ બરાબર ચાર ને ત્રણ સાત એક પ્લસ છે આમ જશે તો માઇનસ સાતમાંથી એક જશે તો આ કેટલા થઈ જશે છ એટલે એક્સ નું મૂલ્ય મળી ગયું છ અને અહીંયા આ બે બે મેં કટ કરી દીધા બેન છ આઠ બરાબર વાય વત્તા પાંચ પાંચ પ્લસ છે આમ જશે તો માઇનસ તો બોલો વાયનું મૂલ્ય મને કેટલું મળ્યું ત્રણ બરાબર તો આ વાયનું મૂલ્ય પણ મળી ગયું ઓકે તો આ એક્સનું મૂલ્ય છે અને આ વાયનું મૂલ્ય તો આ મેં શોધ્યું ઓકે આટલું તમારે કરવાનું હતું તો આટલું તમને આવડે તો તમને આ દાખલો સો ટકા આવડે ઓકે ચલો પરના બિંદુ પી નું એ થી અંતર તેર છે તો પી ના યમ શોધો હવે અહીંયા સમજો કે અહીંયા તમને એક્સ પર કોઈ બિંદુ આપ્યું છે માની લો કે આ એક રેખાખંડ છે પર કોઈ બિંદુ આપ્યું છે એનું કોઈ બિંદુ છે એના યામ આપેલા છે અગિયાર થી બાર અગિયાર બાર બરાબર આ બંને વચ્ચેનું અંતર કેટલા એકમ આપ્યું છે તેર એકમ બરાબર તો આ પીના ના તમારે યામ શોધવાના છે તો પહેલા પી ધારવો પડશે કે પી કેવો હશે તો અહીંયા ચોખ્ખું કીધું છે કે અક્ષ પરનું બિંદુ છે તો અક્ષ પરનું બિંદુ કેવું હોય યસ સર એક્સ 0 હોય બરાબર તો આ બંને વચ્ચેનું અંતર આપ્યું છે હવે આ બધું જો હું અંતર સૂત્રમાં મૂકું બરાબર આ બંને વચ્ચેનું જે અંતર આપ્યું છે એ માની લો કે તેર છે એ માનવાનું ક્યાં છે આપેલું જ છે બરાબર ચલો x2 ની કિંમત કેટલી આપી છે એક્સ ટુની કિંમત તો એક્સ ટુની કિંમત અગિયાર આપી છે -x એક્સ એક્સ વનની કિંમત આ એક્સ વન ની કિંમત છે એનો વર્ગ વાય ની કિંમત આપી છે નિત્યસમનો ઉપયોગ થશે હવે એ નિત્ય એ માઇનસ બી નો વર્ગ એ માઇનસ બી નો વર્ગ શું થાય એ સ્ક્વેર માઇનસ ટુ એ બી પ્લસ બી સ્ક્વેર બોલો અગિયાર નો થશે એકસો એકવીસ માઇનસ આ બધાનો ગુણાકાર અગિયાર દુ બાવીસ એક્સ અને એક્સ નો સ્કવેર તો આપણે જાણીએ છીએ એક્સક્વેર થશે અને બારમાંથી જીરો જાય તો બાર વધે બાર નો સ્કવેર એકસો ચુમ્માલીસ થાય પણ આપણે જાણીએ છીએ બરાબર ચાલો આગળ વધીએ બરાબર બોલો પહેલું આવશે એક્સ સ્ક્વેર માઇનસ બાવીસ એક્સ મેં ગોઠવી પણ દીધું સરસ એકસો એકવીસ અને એકસો ચુમ્માલીસનો હું સરવાળો કરું તો પાંચ છ અને બે બસ્સો ને પાસઠ થશે રાઈટ હવે આગળ વધવા માટે આ વર્ગમૂળને મારે હટાવવું પડશે તો સામેના પદનું વર્ક કરવો પડશે તો તેરનો વર્ક કેટલો થાય એકસો ઓગણસિત્તેર બરાબર એક્સક્વેર માઇનસ બાવીસ એક્સ તો એકસો પ્લસ છે હું આમ લાવી દઉં તો માઇનસ થઈ જશે તો જો મને પદ આવું મળશે જરા સમજો એક્સક્વેર માઇનસ બાવીસ એક્સ વત્તા બસો માઇનસ એકસો બરાબર જીરો તો ફાઇનલી મને શું મળ્યું એક્સક્વેર માઇનસ બાવીસ એક્સ આ બંનેની પંદર માંથી નવ જાય તો ચાર વધે બરાબર છે પંદર માંથી છ જાય તો નવ વધે એકમાંથી એક જાય તો યસ તો આ તમને ચોરાણું હવે ચોરાણું ના એવા બે ભાગ હવે જો આપણે એક્સ નું મૂલ્ય શોધવું હોય તો આના હવે એવું પાડવા પડશે દ્વિઘાત સમીકરણ કહો દ્વિઘાત બહુપદી કહો જો કે આ સમીકરણ છે કેમ કે તમે બરાબર ઝીરો મૂકેલું છે તો ચોરાણું ના એવા બે ભાગ પાડો કે જેથી આનો સરવાળો બાવીસ થાય બરાબર છે તો વિચારો ચોરાણું ના એવા બે ભાગ કે સરવાળો બાવીસ થાય તો સત્તર સિત્તા કેટલા થશે સત્તર સિત્તા કરો તો કેટલા થાય સત્તર સિત્તા લાવો તમારા માટે કેલ્સી જ લઈ એટલે તમને પ્રોપર વિશ્વાસ આવી જાય કે હા આવો જ જવાબ આવે બરાબર જો હું ફટાફટ ગણતરી કરું છું સત્તર ગુણ્યા સાત બરાબર સોરી સત્તર ગુણ્યા સાત નહીં તો ખોટું હશે બરાબર અઢાર ચોક નહીં થાય સોળ छंग છોરાણું નહીં થાય બરાબર ચૌદ ગુણ્યા આઠ જોઈ લઈએ ચૌદ ગુણ્યા આઠ ચૌદ ગુણ્યા આઠ કેટલા થાય છે એકસો બાર નહીં થતા સત્તર પંચાવી નથી થતા બરાબર ચોરાણું ના ભાગ કેમ નથી થઈ રહ્યા ભાઈ તેર નવ્વા બાર ગુણ્યા તેર ગુણ્યા નવ એ પણ નહીં થાય તો આપણે ક્યાં તો નથી કરીને ઘરો જોવું પડશે ફરીથી એકવાર વાર હા બરાબર છે ધોરાણું ના ભાગ પાડવાના છે મારો અવયવ પાડીને ચેક કરી લઈએ જોયું મને અત્યારે ક્લિક નથી થતું બે વડે અહીંયા આવશે યસ બે વડે સુડતાલીસ સુડતાલીસ ના અવયવ નથી પડી રહ્યા

ચૌદ ઇઠ્ઠા આપણે બધી ગણતરી કરી લઈએ ઉભારો ઘણી વાર આવું થાય જવાબ સામે હોય પણ યાદ ના આવે પણ આ રગણાયેલો દાખલો છે પણ જોયું અત્યારે યાદ નથી આવતો ચલો આ નથી આવતો તેર નવ આ ગુણ્યા નવ તો સત્તર નથી થતો તો સોળ છ અન્નું થાય છે સત્તર ગુણ્યા પાંચ અઢાર ગુણ્યા થશે આપણે ચોરાણું લાવવાનું છે આ દાખલાને હું અત્યારે પેન્ડિંગ રાખું છું બરાબર પછી જો મને ક્લિક થાય તો આજ વિડિયોમાં હું એને કરાવી દઈશ નહીં તો પછી બીજા વિડીયોમાં હું તમને એને સોલ્વ કરીને બતાવી દઈશ કદાચ મેં ત્યાં ભૂલ કરી દીધી હોય એકવાર હું ફરી નજર નાખી લઉં અગિયાર અને બાર છે એક્સ વન અગિયાર છે એક્સ વાય વન બાર છે બરાબર છે બારનો વર્ગ એકસો થાય એકસો ચુમ્માલીસ ને આનો સરવાળો કર્યો 5 ને છ અને બે આ પણ સાચું છે ઓકે તેરનો નો વર્ગ એકસો એ પણ એકદમ સાચું પ્લસ છે આમાં આવશે તો માઇનસ બરાબર કે આનો સરવાળો હા એકસો સિત્તેર કરતા એકસો બસો મોટા છે ઓકે તમે ટ્રાય કરો હવે મને ક્લિક નહીં થાય આ મને ખબર છે કે એકવાર મને કોઈ દાખલો ક્લિક નથી થતો તો હું અટકી જ જાઉં છું પણ આ લોકો તમે જ ટ્રાય કરો અને આનો આન્સર મને કમેન્ટમાં મોકલો જોઈએ છે અને ફરી વિડીયો પૂરો થતા તો જો મને ક્લિક થઈ જશે તો હું આગળ ગણાવું છું હવે આ દાખલો જુઓ આ એક સમાંતર બાજુ ચતુષ્કોણના ક્રમમાં શીરો બિંદુ આપ્યા છે તો પીના યામ શોધો બોલો હમણાં જ ગણાવ્યો મેં યસ સર હમણાં જ ગણાવ્યો બરાબર હમણાં જ ગણાવ્યો જુઓ તમે રાઈટ તો જો હમણાં જ ગણાવ્યો તો સો ટકા તમે એ દાખલો ગણી શકશો આ દાખલો તો તમારે હોમવર્કમાં કરવાનો છે ઓકે બરાબર છે પેલા દાખલાએ આપણો સારો એવો સમય લઈ લીધો હવે આ બી બહુ મસ્ત દાખલો અને ખૂબ જ ઇમ્પોર્ટન્ટ દાખલો જરા સમજો આ શું કહેવા માંગે છે કે આ બે બિંદુઓ તમને આપેલા છે એ આ બે બિંદુથી સમાન અંતરે હોય એવું એક્સપક અક્ષ પરનું બિંદુ છે તો માની લો કે આને આપણે એ નામ આપીએ અને આને આપણે બી નામ આપીએ તો અહીંયા કોઈ બિંદુ છે જે એક બી નું અંતર આ બંને અંતર કેવા છે સરખા છે આ બંને અંતર સરખા છે જો આવું છે તો તમારે આ પી ના યામ શોધવાના બરાબર આ દાખલો છે પેલા દાખલામાં ખબર પડી હું શું કહેવા માંગુ છું એક બિંદુ જે છે પી છે એક્સ પર આવેલું છે મને ખબર નથી બી ક્યાં આવ્યો છે સરખા થાય છે તો તમારે પી શોધીને બતાવવાનો છે હવે આ દાખલો કેવી રીતે ગણશો તો જો પી જે છે એક્શક્સ પરનું બિંદુ છે એક્શક્સ પરનું બિંદુના ખાસિયત તમને ખબર છે એક્સ ઝીરો હોય બરાબર એ બિંદુના ઈયામ તો આપેલા છે બે માઇનસ પાંચ અને બી બિંદુના યામ છે માઇનસ બે અને નવ ઓકે હવે આ બંને વચ્ચેનું અંતર સરખું છે તો હું એવું કહી શકું કે પીએ જેટલું હશે એટલું જ પીબી હશે હા સર કહી શકાય બરાબર છે તો પીએ નો સ્ક્વેર જેટલો હશે એટલો જ સ્ક્વેર પીબીનો સ્કવેર હશે હા સર કહી શકાય તો મેં આ સ્ક્વેર કેમ કર્યો કેમ કે મારે સૂત્રમાં પેલું વર્ગમૂળ નથી જોઈતું તો મેં પહેલાથી વર્ગમૂળ હટાવીને એનો સ્કવેર કરી દીધો તો ચાલો હવે આ બંનેમાં હું કિંમત મૂકું પહેલા હું પી થી એનું અંતરનું ગણતરી કરું તો બોલો જવાબ આવશે એટલે કે વાય ટુ માઇનસ વાય વન એટલે કે માઇનસ પાંચ માઇનસ જીરો નો સ્કવેર આ મેં પીએ વચ્ચેના અંતરનો વર્ગ શોધ્યો હવે આ પીબી માટે ગણતરી કરીએ બરાબર પીબી માટે ગણતરી કરીએ તો એક્સ ટુ માઇનસ એક્સ વન નો સ્ક્વેર વત્તા ફાય ટુ માઇનસ ફાઈ વન નો સ્ક્વેર ખબર પડી યસ સર હવે આનું સાદુ રૂપ આપીએ ચલો તો આનો વર્ગ હમણાં જ કરતાં શીખવાડ્યું એ માઇનસ નો હોલ સ્ક્વેર તો બોલો બે નો સ્ક્વેર થાય ચાર માઇનસ આ બધાયનો ગુણાકાર ચાર એક્સ અને શું થઈ જશે એક્સ બરાબર માઇનસ પાંચ માઇનસ જીરો માઇનસ પાંચ માઇનસ પાંચનો થઈ જશે અહીંયા તમારે પહેલું કામ આ માઇનસને કોમન કાઢવું પડશે કે અહીંયા આગળનું પદ પણ માઇનસ હવે તમે વિચારો કે તમે જ્યારે અહીંયાથી માઇનસને કોમન કાઢશો તો એ માઇનસ જે છે બરાબર અંદરના પદોની તો નિશાની બદલાઈ જશે પણ આ આખું પદ સ્ક્વેરમાં છે જો આનો સ્ક્વેર છે તો એ માઇનસ પણ સ્કવેરમાં જ કોમન નીકળ્યું અને માઇનસનો જ્યારે તમે સ્ક્વેર કરશો તો એ પ્લસ થઈ જશે અલ્ટિમેટલી તમને શું મળ્યું અહીંયા એક્સ પ્લસ ટુનો સ્ક્વેર જ મળ્યો ઓકે યાદ રાખજો આ વસ્તુને સમજવાનો પ્રયત્ન કરજો અહીંયાથી મેં માઇનસને કોમન કાઢ્યું છે રાઈટ તો એ માઇનસ કોમન કાઢ્યું એટલે આપણને આ પદ મળ્યું હવે આપણે સ્ક્વેર આનો કરવાનો છે તો બોલો બેનો સ્કવેર કેટલો કરીશું ચાર કે તમે જો આનો સ્ક્વેર કરશો તો નિત્યસ્તમ પ્રમાણે તમે ભૂલ કરી દેશો વચ્ચે માઇનસ મૂકી દેશો અને ખોટું ગણાશે તો આનું સ્ક્વેર થશે ચાર પ્લસ ચાર એક્સ અને પ્લસ એક્સ સ્ક્વેર ઓકે અને નવ માઇનસ જીરો નવ નવનો સ્ક્વેર એક્યાસી ચાલો હવે આનું ફાઇનલ રૂપ આપીએ તો એક્સ સ્ક્વેર માઇનસ ચાર એક્સ પ્લસ ઓગણત્રીસ બરાબર અહીંયા એક્સક્વેર પ્લસ ચાર એક્સ પ્લસ પંચ્યાસી હવે એક કામ કરીએ આ બધા મિત્રોને અહીંયા બોલાવી લઈએ કે બધા તમે અહીંયા આવી જાઓ બરાબર છે તો એક્સ સ્ક્વેર માઇનસ ચાર એક્સ પ્લસ ઓગણત્રીસ માઇનસ એક્સ સ્ક્વેર માઇનસ ચાર એક્સ માઇનસ પંચ્યાસી બરાબર જીરો આ બધા પદ આ બાજુ આવ્યા એટલે માઇનસ થઈ ગયા પદ ઉડી ગયું માઇનસ ચાર એક્સ માઇનસ ઓગણત્રીસ કરીએ તો પંદર માંથી નવ જાય તો છ અને સાતમાંથી બે જાય તો પાંચ બરાબર છપ્પન પણ કેવા માઇનસ બરાબર જીરો માઇનસ છપ્પન આમ જશે તો પ્લસ છપ્પન થઈ જશે તો માઇનસ આઠ એક્સ બરાબર છપ્પન માઇનસ આઠ ગુણાકારમાં આમ જશે તો ભાગાકારમાં તો એક્સ મળ્યો તો તમે કહી શકો બોલો એક્ શખ્સ પરનું એ બિંદુ કયું હશે તો જો એક્સ મળી ગયો માઇનસ સાત અને વાય આમ તો ઝીરો જ છે તો આ જે બિંદુ છે જે એક્ શખ્સ પર આવેલું છે એ આ એ બિંદુ અને બી બિંદુ થી સરખા અંતરે હશે બરાબર બહુ સરસ મજાનો દાખલો ચોપડીમાં આવો દાખલો આપ્યો છે પરફેક્ટ તૈયાર કરીને બેટા એક આ દાખલો ઇમ્પોર્ટન્ટ છે અને એક આ ટાઈપનો દાખલો ઇમ્પોર્ટન્ટ છે બરાબર તો આ બંને દાખલા ખાસ જોઈને જજો સર આ દાખલાનું શું અને ખબર જ છે તમે આની પાછળ પડી જશો જ્યાં સુધી આનો સોલ્યુશન નહીં આપું ત્યાં સુધી બરાબર છે વિદ્યાર્થીઓની આદત હોય જે દાખલો સાહેબ ને ના આવડે ને એની પાછળ પડી જવાનું આપણે કોઈ પણ રીતે બરાબર તો હવે આ પણ એના જેવો દાખલો છે એ ગણાવું છું પેલો દાખલો રાઈટ આપણે એને કોઈ બી રીતે સોલ્વ કરીશું આ દાખલો વાય એક્સથી સમાન અંતરે જો એ જ દાખલો થયો ને આની લો કે અહીં એક બિંદુ પી છે જે વાય એક્સથી સમાન અંતરે તો એમાં જીરો વાય હશે તેમાં એક્સ 0 હતું હવે બિંદુ એ છે એ છે માઇનસ પાંચ અને માઇનસ બે બરાબર આ ઇમ્પોર્ટન્ટ દાખલા છે એટલે તમને બે પ્રકારના દાખલા ગણાઈ રહ્યો છું એક્સક્સ વાળું પણ અને અક્ષ વાળું તો બોલો હમણાંની જેમ પીથી એનું અંતર અને પી થી બી નું અંતર સરખું હશે હાસર સરખું હશે તો પી એ નો વર્ગ અને પી બી નો વર્ગ બોલો આ પણ સરખો હશે સો ટકા સરખો હશે બસ સૂત્રમાં હવે કિંમતો મૂકો તમે બરાબર સૂત્રમાં કિંમત મૂકો તો ચાલો સૂત્રમાં કિંમત મૂકીએ તો માઇનસ પાંચ માઇનસ જીરો નો સ્કવેર વત્તા માઇનસ બે માઇનસ વાય નો સ્ક્વેર બરાબર અમે મેં પી થી એનું અંતર શોધ્યું હવે હું પીથી બી નું અંતર શોધું છું તો ત્રણ માઇનસ જીરો નો સ્કવેર માઇનસ વાય નો ચાલો હવે સાદુરૂપ આપીએ માઇનસ પાંચ માઇનસ જીરો માઇનસ પાંચ માઇનસ પાંચ નો સ્કવેર પચીસ હમણાં જ મેં તમને સમજાવ્યું હોય છે વિદ્યાર્થી બરાબર આ વસ્તુને સમજો બેટા તમે આમાંથી માઇનસને કોમન કાઢશો તો આ બંનેની નિશાની બદલાઈ જશે ને એ માઇનસનો વર્ગ થશે બરાબર એ માઇનસનો વર્ગ થશે એટલે એ વર્ગ માઇનસનો વર્ગ પ્લસ થઈ જશે બરાબર તો અહીંયા તમારે બે વત્તા વાયનો વર્ગ કરવાનો છે તો બે વત્તા વાયનો વર્ગ ચાર વત્તા ચાર વાય વત્તા વાય સ્ક્વેર ઓકે આ ધ્યાનમાં રાખજો ત્રણ માઇનસ જીરો ત્રણ નો સ્કવેર નવ અહીંયા આપણે બે માઇનસ નો કરવાનો છે ચાર માઇનસ ચાર વાય વત્તા વાય સ્ક્વેર ઓકે ચલો હવે આપણે એક કામ કરીએ અહીંયા સાદુરૂપ આપીએ ફાઈનલ તો વાય સ્ક્વેર પ્લસ પ્લસ ઓગણત્રીસ બરાબર વાય સ્ક્વેર માઇનસ ચાર વાય વત્તા તેર નવ અને ચાર કેટલા થઈ જાય તેર તો આ બધા પદોને આ બાજુ બોલાવી લઈએ તો વાય સ્ક્વેર પ્લસ ચાર વાય પ્લસ ઓગણત્રીસ માઇનસ માઇનસ ચાર વાય માઇનસ તેર બરાબર જીરો તો જો વાય સ્ક્વેર વાય સ્ક્વેર ઉડી ગયું સોરી આ પ્લસ થઈ જશે માય મિસ્ટેક પ્લસ થશે આ બરાબર તો ચાર વાય વધતા ચાર વાય આઠ વાય તેર માંથી ઓગણત્રીસ માંથી તેર જશે તો સોળ વધશે બરાબર જીરો સોળ પ્લસ છે આમ જશે તો માઇનસ તો બોલો આઠ વાય બરાબર માઇનસ સોળ તો વાય બરાબર માઇનસ સોળ ભાગ્યા આઠ વાયનું મૂલ્ય આવશે માઇનસ બે જો વાયનું મૂલ્ય મળી ગયું તો આ બિંદુ બી મળી ગયું આમાં એક્સ આમ ઝીરો છે અને વાય આમ તમે શોધી દીધા માઇનસ બે એનો મતલબ એ થયો કે વાયક્સ પર આવેલું બિંદુ જીરો માઇનસ બે એ બિંદુ એ અને બિંદુ બી થી સમાન અંતરે હશે ખબર પડી દાખલામાં બરાબર આટલું સિમ્પલ છે આ આટલું સિમ્પલ છે આ રીતે તમારે દાખલો ગણવાનો છે બેટા બરાબર ચલો આગળ વધીએ બરાબર આગળ વધીએ એક્સ પરનું એવું બિંદુ મેળવો જે આ બંને બિંદુથી સમાન અંતરે હોય બરાબર આ બંને બિંદુથી સમાન અંતરે હોય ઓકે તો હવે આ દાખલો સમજી ગયા હશો યસ સર અમે સમજી ગયા આટલા બધા વિડીયો જોયા પછી અમને ખબર પડી ગઈ કે તમે ક્યારે અમને કેવું હોમવર્ક આપશો આ હોમવર્કમાં ગણો અને જવાબ મને કમેન્ટ કરો બરાબર જો સમાંતર બાજુ ચતુષ્કોણ એબીસીડીના ત્રણ શિરો આપેલા છે તો ચોથા શિરો બિંદુના આમ શોધો જો આ પણ પેલા દાખલા જેવો જ બરાબર છે અહીંયા ક્રમિક શબ્દ વાપરવો જોઈએ પણ અહીંયા આ ક્રમિક નથી વાપર્યો પણ સામે તમને એબીસીડી કહી દીધું છે ને નામ આપેલા છે જો બરાબર એટલે સર સરસ તમને નથી ગયું કે આ ક્રમિક છે ઓલરેડી એ ક્રમમાં જ છે તો એ એક બે પી બે ચાર અને સી પાંચ નવ અને ડી શોધવાના છે આપણે એને એક્સ વાય ધારી લઈએ બરાબર એના વિશે કંઈ નથી કીધું તો એક્સ વાય હા એવું કહ્યું હોત કે એક્સ અક્ષ પરનું વાય અક્ષ પરનું તો એ પ્રમાણે ધારવું પડત પણ નથી કીધું તો એક્સ વાય હવે તમને ખબર છે કે એ નું મધ્ય બિંદુ એ નું મધ્ય બિંદુ કેટલું હશે એટલું જ મધ્ય બિંદુ બોલો બીડીનું હશે બીડીનું મધ્ય બિંદુ હમણાં જ મેં તમને સમજાવ્યું સમાંતર બાજુ ચતુષ્કોણના વિકરણો એકબીજાને દુભાગે તો એસી નું મધ્ય બિંદુ હું શોધવા માટે ગણતરી કરું તો બોલો એક વત્તા પાંચ ભાગ્યા બે અને બે વત્તા નવ ભાગ્યા બે બરાબર છે અને બીડીનું મધ્ય બિંદુ શોધીએ તો બે વત્તા એક્સ ભાગ્યા બે અને ચાર વત્તા વાય ભાગ્યા બે સૂત્ર તમને ખ્યાલ છે बराबर छे હવે તમને ખ્યાલ છે કે આ ન બરાબર આ છે તો બોલો 1 + 5 / 2 = 2 + x / 2 અને આ ન બરાબર આ છે તો 2 + 9 / 2 = 4 + y / 2 ઓકે બગડો બગડો ઉડાઈ દીય 5 ને 6 = 2 + x 2 + છે આપ જશે તો માઈનસ તો આ x મૂલ્ય આવશે 4 ઓકે અહીંયા પણ બગડો બગડો ઉડી જાય તો આ થઈ જાય તો માઇનસ કેટલું ઇઝી છે આખું એક બિંદુ શોધવાનું કીધું હતું પેલામાં એક્સ અને વાય અલગ અલગ શોધવાના થયા હતા બરાબર અહીંયા પણ આપણે એક્સ વાય શોધ્યા પણ એક જ બિંદુના યામ છે પેલા એક્સ અને વાય બે અલગ અલગ બિંદુના યામ અને વાય એમ હતા ઓકે તો આ તમારો જવાબ ઓકે જોયું કેવું અલગ અલગ રીતે આ લોકો દાખલા બનાવીને તમને પૂછે છે તમને સમજણ પડવી જોઈએ બેટા કે દાખલો આપણે કેવી રીતે ગણવાનો આ તો ચોપડીનો બેઠો દાખલો છે આ ચોપડીનો બેઠો દાખલો છે બરાબર ચોપડીમાં સ્વાધ્યાય સાત પોઈન્ટ એક ના છેલ્લા ચાર દાખલા સાત આઠ નવ દસ સાત આઠ નવ દસ ક્લાસમાં મેં કહ્યું છે યુટ્યુબના વિડીયોમાં પણ કહ્યું છે ફરી એકવાર કહું છું આ દાખલા ખાસ કરીને જોજો બેટા બહુ જ ઇમ્પોર્ટન્ટ દાખલા છે ને એમાંનો આ એક દાખલો છે તો જો આવો જ મેં સેમ દાખલો તમને ગણાયો હમણાં બરાબર આવો જ મેં સેમ દાખલો તમને ગણાયો હું તમને ખાલી કિંમત મૂકી આપીશ ગણતરી તમારે કરવાની છે બે બિંદુ છે પિક્યુ એમની વચ્ચેનું અંતર છે દસ તો તમને અંતર આપેલું છે એટલે અહીંયા હું લખીશ દસ બરાબર છે હવે એ બે બિંદુ વચ્ચેનું અંતર શોધવાનું જે અંતર સૂત્ર છે એમાં કિંમત મૂકીએ એક્સ ની કિંમત છે દસ એક્સ વન ની કિંમત છે બે એનો સ્ક્વેર કરીશું વાય વન ની કિંમત છે વાય અરે સોરી વાય ટુ ની કિંમત છે વાય અને વાય વન ની કિંમત છે માઇનસ ત્રણ તો જોઈએ હું આ માઇનસ આ ખબર પડી ને કૌશમાં મૂક્યું બસ આવી નાની નાની ભૂલો વિદ્યાર્થીઓ કરે છે ને એના કારણે માર્કસ જતા રહે છે હવે દસમાંથી બે જાય તો આઠ આઠ નો વર્ગ થઈ જશે ચોસઠ અને અહીંયા તમે કરશો વાય માઇનસ માઇનસ પ્લસ થઈ જશે એટલે વાય પ્લસ ત્રણ પછી આની ગણતરી કરો તમને વાયની કિંમત મળી જશે આવો સેમ દાખલો મેં તમને ગણાયો કયો બતાવી દઉં તમને હું બરાબર કયો દાખલો તમને ગણાયો જો આ દાખલો બરાબર આ દાખલો જે રીતે ગણ્યો છે બેટા બરાબર એ જ રીતે તમારે આ દાખલો પણ ગણવાનો રાઈટ આ દાખલો પણ ગણવાનો છે ક્યાં ગયો ટ્રાય કરો આગળનો દાખલો ઓકે હવે બિંદુઓ બે બિંદુઓ છે આ બિંદુ આ એક બિંદુ છે એ બિંદુઓ એ અને બી ને જોડતા રેખા ખંડનું કયા ગુણોત્તરમાં વિભાજન કરશે હવે આ દાખલો હું નથી જ ગણાવાનો પણ મેં આ કેમ મૂક્યો છે કેમ કે વિદ્યાર્થીઓને ખબર જ નથી પડતી કે કોણ કોની વાત થઈ રહી છે આ એક બિંદુ છે જે બિંદુઓ એ અને બી ને જોડતું રેખાખંડ તો જે રેખાખંડ બને છે આ બે બિંદુથી બને છે તો માની લો કે આ મેં આકૃતિ દોરી છે તો એમાં અહીંયા આપણે એ બિંદુ મૂકીએ એના યામ છે માઇનસ છ અને દસ બરાબર છે અને બિંદુ આવેલું છે માની લો કે બિંદુને નામ આપીએ પી અને એના યામ તમને આપી દીધા છે જો માઇનસ ચાર અને છ બરાબર છે તો આ પી બિંદુ આ બંનેને કયા ગુણોત્તરમાં વિભાજન કરશે બરાબર છે તો તમે કેવી રીતે મૂકશો આને હું તમને કિંમતો મૂકીને આપું છું ગણતરી તમે કરો જો પી બિંદુના યામ આપણને ખબર છે ઓકે એમ વન ની કિંમત આપણા નથી ખબર પણ એક્સ ટુ ની કિંમત ખબર છે કેટલી છે ત્રણ એમ ની કિંમત નથી ખબર પણ એક્સ વન ની કિંમત ખબર છે માઇનસ છ અપોન એમ વન પ્લસ એમ બરાબર ચલો હું ગણાવી દઉં આ બરાબર મને લાગે છે કે મારે ગણાય દેવું જોઈએ કેમ કે ત્યાં ઝીરો હતું નહીં કોઈ આંકડો છે એમ વનની કિંમત હવે વાય ટુ ની કિંમત કેટલી છે માઇનસ આઠ માઇનસ આઠ છે ને વાય વન ની કિંમત છે દસ બરાબર છે ભાગ્યા એમ વન પ્લસ હવે તમે તમને ખ્યાલ છે કે તમે આને જ્યારે ગણતરી કરશો તો તમને આનો એક્સ આમ મળશે તો એનો મતલબ એ થયો કે માઇનસ ચાર બરાબર ટી એમ વન માઇનસ સિક્સ એમ ટુ ભાગ્યા એમ વન પ્લસ એમ ટુ થશે એવી રીતે આને આની સાથે સરખાવશો તો તમને છ મળશે ઓકે આનો જવાબ ગણતરી કરશો તો છ મળશે આપણે એક જ ગણતરી બહુ થઈ ગઈ ચલો હવે આ ભાગાકારમાં છે આમ જશે તો ગુણાકાર જોયું આ એક નવું હતું એના કારણે મારે આ દાખલો તમને શીખવાડવો પડે બાકી મને પૂરો વિશ્વાસ છે કે તમે સો ટકા દાખલો ગણી શકો બરાબર માઇનસ ચાર ને અંદર ગુણી દઈએ તો માઇનસ ચાર એમ માઇનસ ચાર એમ ટુ બરાબર થ્રી એમ વન માઇનસ સિક્સ એમ ટુ બરાબર હવે એમ વાળા પદ એક બાજુ લઈ જઈએ તો આ થ્રી એમ વનને પેલી બાજુ લઈ જઈએ તો એ બાજુ માઇનસ ચાર એમ વન તો હતું જ ને થ્રી એમ વન પેલી બાજુ ગયું તો એ માઇનસ થઈ ગયું એમ ટુ એક બાજુ લઈ લઈએ આ તો અહીંયા હતું અને આ બાજુ બોલાવી લઈએ તો એ પ્લસ થઈ જશે પ્લસ ફોર એમ ટુ ઓકે આ થઈ જશે સેવન એમ વન ને આ થઈ જશે માઇનસ ટુ એમ ટુ બરાબર હવે આ એમ વન ને હું અહીંયા એમને એમ રહેવા દો એમ ટુ ને આ બાજુ બોલાવી લઈએ ઓકે માઇનસ બે ને એમને એમ રહેવા દો માઇનસ સાત ને આ બાજુ બોલાવી લઈએ માઇનસ માઇનસ ઉડી ગયા તો આપણને ગુણોત્તર મળી ગયો બે અપોન સાત એટલે કે બે જેમ સાત આ તમારો જવાબ ઓકે આ તમારો જવાબ તો આ જે બિંદુ છે એ આ રેખા ખંડનું બે જેમ ના ગુણોત્તરમાં વિભાજન કરશે ઓકે ક્લિયર થઈ ગયું બધાને ચલો હવે આ છેલ્લો દાખલો બિંદુઓ રચાતા ત્રિકોણનું ક્ષેત્રફળ યસ બરાબર છે સ્વાધ્યાય સાત ત્રિકોણના ક્ષેત્રફળ પર આધારિત છે બેટા આ ત્રિકોણ છે એના સીરો બિંદુઓ તમને આપ્યા છે બરાબર છે માની લો કે એ બિંદુ આપ્યું છે પાંચ બે બી બિંદુ આપ્યું છે ચાર સાત અને સી બિંદુ આપ્યું છે સાત અને માઇનસ ચાર ઓકે તો તમને ખબર છે કે જો તમારે ABC નું ક્ષેત્રફળ શોધવું હોય તો એનું સૂત્ર છે એક દ્વિતીયાંશ એક્સ વન વાય ટુ માઇનસ વાય થ્રી બરાબર આ સૂત્ર છે એક્સ ટુ વાય થ્રી વાય થ્રી માઇનસ વાય વન અને એક્સ થ્રી વાય વન માઇનસ વાય ટુ બરાબર છે આ સૂત્ર છે ઓકે ચલો આ સૂત્રમાં હું કિંમત મૂકું તો વન અપોન્ટ બરાબર બોલો x1 ની કિંમત પાંચ તો વાય ટુ માઇનસ વાય થ્રી એટલે સાત માઇનસ માઇનસ ચાર તો હું ડાયરેક્ટ મૂકું છું સાત વત્તા ચાર આ કેમ વત્તા ચાર થઈ ગયું કેમ કે સૂત્રમાં પણ માઇનસ છે ને મૂલ્ય પણ માઇનસમાં આપ્યું છે એટલે મેં પ્લસમાં મૂક્યું ચલો એક્સ નું મૂલ્ય છે ચાર હવે વાય થ્રી માઇનસ વાય વન એટલે માઇનસ ચાર માઇનસ બે માઇનસ ચાર માઇનસ અને એક્સ થ્રીનું મૂલ્ય છે સાત બરાબર છે તો વાય વાય વન માઇનસ વાય ટુ બે માઇનસ સાત ઓકે ચાલો ગણતરી કરીએ બોલો સાત જવાબ આવશે પંચાવન માઇનસ ચાર અને માઇનસ બે માઇનસ છ માઇનસ છ ચોક ચોવીસ માઇનસ ચોવીસ બે સાત જાય તો માઇનસ પાંચ માઇનસ માઇનસ પાંચ ગુણ્યા સાત માઇનસ પાંત્રીસ ઓકે ચલો હવે થોડી વધારે ગણતરીને આગળ વધારે પાંત્રીસ માં પંચાવન માંથી પાંત્રીસ જાય તો કેટલા વધે વીસ વધે અને વીસ માંથી ચોવીસ જાય તો બેટા માઇનસ ચાર વધે એ તો ખબર જ હશે તમને બરાબર હવે માઇનસ ચાર ને બે વડે ભાગશો એટલે કે એના અડધા કરશો તો એ જવાબ આવશે માઇનસ બે હું અહીંયા ગણતરી કરું છું માઇનસ બે આવશે તમે મને કહો કે શું કોઈ પણ ત્રિકોણનું ક્ષેત્રફળ કોઈપણ કોઈપણ આકૃતિનું ક્ષેત્રફળ શું માઇનસમાં હોઈ શકે તો જો તમે આ જવાબ લખી ના તો તમને નથી લાગતું ખોટો કહેવાય હંડ્રેડ પર્સન્ટ ખોટો કહેવાય આ દાખલો મૂકવાનો મારો હેતુ જ આ છે અહીંયા બરાબર કે ભાઈ બેટા અહીંયા જવાબ પ્લસ આવવો જોઈએ ગણતરી ભલે માઇનસમાં આવી છે પણ તમારે છેલ્લો જવાબ લખવો જોઈએ બે એકમ સ્ક્વેર ક્ષેત્રફળ સ્કવેર માં હોય એટલે આ તમારો ફાઇનલ જવાબ છે ગણતરીએ ભલે તમને આ જવાબ આપ્યો બરાબર પણ તમારો ભલે આ યાદ રાખજો આ સૂત્ર ની જવાબ છેલ્લે માઇનસ માં આવે છે તો તમારે એને પ્લસમાં જ લખવાનું છે કેમ કે કોઈ પણ નું ક્ષેત્રફળ ઋણ ન હોઈ શકે આપતા બરાબર આપણો જવાબ બે એકમ સ્કવેર છે તો બોલો ખબર પડી ગઈ બધા એને આશા રાખું છું ખબર પડી ગઈ વિડીયો ખૂબ જ લાંબો થઈ ગયો ઓહો લગભગ લગભગ એક કલાકનો વિડીયો થઈ ગયો છે આ બરાબર પેલા પેલા દાખલાએ આપણાને બહુ હેરાન કરી લીધા હું એ દાખલો ફરીથી મૂકીશ બરાબર આપણા પ્લે લિસ્ટમાં જ મૂકીશ મારે એકવાર શાંતિથી એ જોઈ લેવો પડશે બરાબર અને પછી હું ગણાવીશ તમને તમે પણ ટ્રાય કરજો અને શક્ય હોય તો જવાબ કમેન્ટમાં લખવાનો પ્રયત્ન કરજો અને મને ખબર જ છે આ તમે મને આ જે દાખલો સાહેબને નથી આવડ્યો ને એટલે તમે લોકો બરાબર છે એને ગણશો જ અને એનો જવાબ મૂકશો જ બરાબર આદત હોય વિદ્યાર્થી હું વિદ્યાર્થી હતો ત્યારે પણ મને આવું બહુ ગમતું હતું સાહેબને ના આવડ્યું એટલે આપણને તો આવડવો જ જોઈએ તો આ હોવું જ જોઈએ આપણામાં બરાબર ને મને નથી આવડે એવું નથી એની અંદર મને ક્લિક નથી થઈ રહ્યું કે એક્ઝેક્ટલી મારે હવે શું કરવાનું છે મેં ક્યાંક ભૂલ કરી દીધી છે સો ટકા ઓકે મળીએ છીએ નવા વિડીયોમાં તો આવજો અને પ્રેક્ટિસ કરતા રહો અને આગળ વધતા રહો